સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ કરમસદ ખાતેથી ગૃહ રાજ્યમંત્રીનો હુકાર સામાન્ય અને મધ્યમ પરિવારોને બરબાદ કરનાર વ્યાજખોરો ગુજરાત છોડીને ચાલ્યા જાય. કરમસદથી નવનિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર્સ, સ્ટેટ આઈબી કચેરી, જોડનું લોકાર્પણ, ગામડાઓમાં સીસીટીવી સુવિધા કરાવનાર દાતાઓનું સન્માન, જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં 313 લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. કરમસદ ખાતેથી શ્રી સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 4.36 કરોડના ખર્ચે નવનિર્મિત બાલેજ પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર અને જોડ ખાતું, 2.47 કરોડના ખર્ચે નવનિર્મિત સ્ટેટ આઈબી કચેરીનું લોકાર્પણ કરાયું હતું. તેઓ દ્વારા મેમોરિયલમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં 313 લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ જિલ્લાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરાવનાર દાતાઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વી ચંદ્રશેખરે સૌને આવકાર્યા હતા અને વ્યાજખોરોને ડામવા લેવાયેલા પગલાંની વિગતો આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાતભરમાં આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાંથી વ્યાજખોરોના દૂષણને દૂર કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. વ્યાજના દૂષણ સામેની લડાઈમાં કોઈપણ ચમરબંધીને છોડાશે નહીં, આ અભિયાન સતત ચાલુ રહેશે, તેમ જણાવીને કહ્યું હતું કે રાજ્યના ખૂણે ખૂણેથી વ્યાજના દૂષણને નાબૂદ કરી નાગરિકોને વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે. વધુમાં ઊંચું વ્યાજ લેનારાઓ સામે સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી સાથે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. સરકારના અભિયાનમાં ગૃહરાજ્યમંત્રીએ પ્રજાજનો સાથેનો પણ સાથ સહકાર માંગ્યો હતો. આણંદ જિલ્લામાં વ્યાજના દૂષણ સામે 17થી વધુ લોક દરબારો યોજીને 500થી વધુ કિસ્સામાં વ્યાજખોરીના ચુગલમાં ફસાયેલા પરિવારોને મુક્ત કરાવીને ફરીથી ગુજરાન ચલાવી શકે તે માટેના માર્ગ પર લાવવા માટે પોલીસ ટીમ અભિનંદનને પાત્ર હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મંત્રી અને મહાનુભવોએ આણંદ ખાતે નવનિર્મિત થનારા આધુનિક બસ સ્ટેન્ડના સ્થળની અને જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની જગ્યાની પણ મુલાકાત લઈને માહિતી મેળવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, ધારાસભ્યોમાં ગોવિંદભાઈ પરમાર, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, કલેક્ટર DS ગઢવી, DDO મિલિંદ બાપના, ઇન્ટેલિજન્સના બ્યુરોના પોલીસ અધિક્ષક જગદીશ ચાવડા, પાલિકાના તાલુકા પંચાયતના પ્રમુખો, પાલિકાના તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો સહિત પોલીસ અધિકારીઓ, અગ્રણીઓ, નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર્સનું લોકાર્પણ બાદ ભાલેજ પોલીસ PI શ્રી CG ચૌધરી સાહેબ તેમજ સ્ટાફે નવનિર્મિત ભાલેજ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. સામાન્ય નાગરિકો, મધ્યમ વર્ગીય નાગરિક, ગરીબ નાગરિકો જે રાત દિવસ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને ગુજરાતી એટલે આપણે એકબીજા પર વિશ્વાસ રાખનાર લોકો, આપણે સંબંધમાં માનનાર લોકો છે, આપણે આજુબાજુમાં પડોશી કઈ કહી લે, કોઈ બસમાં જતી વખતે મળી જાય, કોઈ રિક્ષામાં મળી જાય, કોઈ નાની એવી વાત કહી લે, તોય આપણે સામાન્ય રીતે ગુજરાતી એટલે એકબીજા પર વિશ્વાસ રાખીને આગળ વધતા લોકો એનું નામ ગુજરાતી છે. આ સામાન્ય મધ્યમ વર્ગના નાગરિકો જેને નાની મોટી ઘરની અંદર જે મુસીબત આવે અને મુસીબત વખતે કોઈ બી બીજો રસ્તો જેને ના જડે અને મુસીબતનો સામનો કરવા માટે શહેરમાં, જિલ્લામાં, ગામડામાં જબ દુનિયા જશ્ન મનાતી હૈ તબ પોલીસ આતી હૈ તબ પોલીસ અપના ફર્જ નિભાતી હૈ માં આવેલ છે. પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસનું ખાતમુહૂર્ત સપ્ટેમ્બર 2020માં કરવામાં આવેલું. પોલીસ ડિપાર્ટમેન્ટના આધુનિકીકરણના ભાગરૂપે બનાવવામાં આવેલા 2 માળના પોલીસ સ્ટેશનમાં કુલ 25 રૂમ આવેલ છે. આજે